नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज़ में आपनो हार्दिक स्वागत है। आपनी साथ हूं आकांक्षा गोंडलिया। शुरुआत करें आज की मुख्य हेडलाइंस थी। सतत बीजा वर्षे पण कपासना भाव आसमाने, दक्षिण भारत में 50% जेटला एकमो बंद। महाराष्ट्र थी टमेटानी आवक शुरू थतानी साथे भाव में राहतना एंधाण। लोकसभा में डेटा प्रोटेक्शन बिल पसार, सोशल मीडिया में कंपनियों पर लागशे लगाम। भारतीय कोटन यानना भाव वैश्विक स्तरों करता ऊंचा रहेवाने कारणे घणा जीनिंग अने स्पिनिंग एकमो सतत बीजा वर्षे नुकसानीनो सामनो करी रह्या छे। एवुं हाल मानवामां आवे छे के ऑगस्टमां अपेक्षित उत्तरीय राज्योमां नवा पाकना आगमननी भाव वधता अटकशे। सूत्रोना जणाव्या अनुसार नबळी नाणाकीय कामगीरी धरावती घणी स्पिनिंग मिलोए भागीदारी छूटी करवा सहितना पगला पण लीधा छे। दक्षिण भारत में 50% थी वधु स्पिनिंग मिलोए मांग अने प्राप्तिना अभावने कारणे उत्पादन बंद करी दीधुं छे। गुजरात में 45 लाख थी वधु स्पिंडल्सनी संयुक्त स्थापित क्षमता माटे मुख्यत्वे सौराष्ट्र में आवेली लगभग 120 स्पिनिंग मिलो छे। भावनी वधघटना कारणे जीनरोने पण नुकसान जोवा मळ्युं। गुजरात चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीजना सेक्रेटरी अपूर्व शाहे जणाव्युं के गया वर्षे सीजन शुरू थई त्यारे कपासना भावमां वधारो थयो हतो अने पछी घटाडो जोवा मळ्यो। जीनिंग युनिटોએ ઊંચા ભાવે ખરીદી કરી હતી। ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા। આગામી 2 અઠવાડિયા બાદ ટમેટાના ભાવમાં ઘટાડો જોવા મળશે। ટમેટાનો હોલસેલ ભાવ ઘટીને 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચવાની શક્યતા છે। થોડા દિવસમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં ટમેટાનો જથ્થો આવવાનો શરૂ થઈ જશે, જે બાદ ભાવમાં ઘટાડો થશે અને ખાસ ગૃહિણીઓને રાહત થશે। આશરે 1 મહિના કરતા વધારે સમયથી ટમેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના સભ્યોનું અનુમાન છે કે આગામી 2 અઠવાડિયામાં ટમેટાના ભાવમાં ઘટાડો શરૂ થશે। ભારે વર્ષા, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા અને અન્ય રાજ્યોમાં ઓછા વાવેતરના કારણે ટમેટાના ભાવમાં વધારો થયો હતો। વેપારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાંથી ટમેટાના પાકનું આગમન ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો કરશે। અમદાવાદમાં એપીએમસીમાં ટમેટાના સૌથી મોટા વેપારીઓમાંથી એક આસિફ દરબારે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન ટમેટાની ખેતી કરતા રાજ્ય કર્ણાટકમાં વધુ વરસાદના કારણે પાક ઓછો થયો છે। ભારે વરસાદના લીધે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાં પાકના મૂળા આગમનથી પુરવઠા અને માંગમાં અસંતુલન સર્જાયું હતું, જેના કારણે ભાવ આસમાને પહોંચી ગયા હતા। કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ડેટા પ્રોટેક્શન બિલ 2023 પસાર થયું છે। વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવિત કાયદાની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને સંસદીય સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી। નવું ડેટા પ્રોટેક્શન બિલ સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની પર અંકુશ લાવી શકશે। ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023 નવી દિલ્હીમાં સંસદના ચોમાસા સત્ર દરમિયાન કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના પ્રધાન દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। નવું ડેટા પ્રોટેક્શન બિલ સોશિયલ મીડિયા કંપનીઓ પર લગામ અને તેમની મનમાની ઘટાડવામાં મદદ કરશે। નવા ડેટા પ્રોટેક્શન બિલ 2023 અનુસાર યુઝર્સના ડિજિટલ ડેટાનો દુરુપયોગ અથવા તેને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહેલી સંસ્થાઓને 250 કરોડ રૂપિયા સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાને વધુમાં વધુ 250 કરોડ રૂપિયા અને ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે। નવું બિલ વ્યક્તિઓના અધિકારો તેમજ ડેટાને હેન્ડલિંગ અને પ્રોસેસિંગ કરતી સંસ્થાઓની જવાબદારીઓ દર્શાવે છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટ મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ રામચરિત માનસ મંદિર ખાતે દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર વિશાળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। પૂજ્ય રણછોડદાસજી બાપુ તથા પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સુભાષિસથી દર વર્ષે પરંપરાગત રીતે આ મેળાને ખુલ્લું મૂકવામાં આવે છે। 150થી વધુ સ્ટોલ મેળામાં રાખવામાં આવે છે। તારીખ 6 થી 10 સપ્ટેમ્બર સુધી આયોજિત આ 5 દિવસ લોકમેળામાં સ્ટોલનું બુકિંગ શરૂ કરેલ છે। બુકિંગ માટે રામચરિત માનસ મંદિર કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે, ત્યારે રામચરિત માનસ મંદિરના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી તેમજ સમગ્ર આયોજનની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા, કારોબારી સભ્ય, શ્રી રામચરિત માનસ મંદિર, સિયારામ મંડલી, રતનપર, રાજકોટની બાગોળે રામચરિત માનસ મંદિર મોરબી રોડ ઉપર, જે બહુ મોટા વિશાળ મેદાનમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીનો લોકમેળો ત્યાં યોજાય છે, તો ખાસ આજે એ વિશે માહિતી આપવા સંસ્થાના સભ્યો અહીંયા અબતક પ્રેસની મુલાકાતે આવેલ છે। શહેરની ભીડ, ઘોંઘાટ, કોલાહલ અને પ્રદૂષણથી દૂર રમણીય વાતાવરણમાં કુદરતના ખોળે વિશાળ જગ્યામાં આ લોકમેળો યોજાય છે। બહુ પુષ્કળ જગ્યા હોવાથી વાહનોના પાર્કિંગનો કોઈ પ્રશ્ન નથી। લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓમાં અને રાજકોટમાંથી ઉમટી પડે છે અને આ મેળાની સાથોસાથ સુંદર મજાના રામ મંદિરના દર્શન, સહપરિવાર આરતી પૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। ખાસ આ મેળાની વિશેષતા એ છે કે આ વર્ષે
કોઈપણ ધાર્મિક સંસ્થા અને પોતાના પુસ્તક પ્રદર્શન રાખવું છે, કોઈને નૃત્ય નાટિકા, કોઈને કોઈ વ્યાખ્યાન કે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો છે, કોઈને કોઈ જાતના વ્યસન મુક્તિ કે અન્ય કોઈ સામાજિક જાગૃતિના કાર્યક્રમ કરવા છે, તો ખૂબ જ ટોકન દરે એમને સ્ટોલ રામ મંદિર તરફથી આપવાનું આયોજન કરેલું છે. એટલે રાજકોટની સામાજિક સંસ્થાઓને અમે આહ્વાન કરીએ છીએ, નિમંત્રિત કરીએ છીએ કે આપ સૌ આ લોકમેળામાં આપની સંસ્થાના માધ્યમથી લોક સંદેશ, કોઈ ધાર્મિક ઉપદેશ કે અન્ય પુસ્તકોના સ્ટોલ માટે જરૂરથી આવો. આ માટે રામચરિતમાનસ મંદિરના કાર્યાલય આપ સંપર્ક કરી શકો છો. આ મેળામાં 250થી વધુ સ્ટોલ રહેશે, જેમાં આઈસ્ક્રીમ છે, ફજે, ચકરડી છે, જાત જાતના મનોરંજનના સાધનો રહેશે. એ ઉપરાંત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન થશે. 6 થી 10 સપ્ટેમ્બર 5 દિવસના લોકમેળામાં અનેક જાતના યાંત્રિક રાઇડ રહેશે, વિવિધ સ્ટોલ રહેશે. તો સ્ટોલ બુકિંગ ચાલુ છે. કોઈ પણ જાહેરાત કોઈ વ્યાપારી પેઢીને આપવી હોય અથવા તો કોઈ સંસ્થાને, તો એનો પણ બેનરની જાહેરાત આપી શકે છે. અને ખાસ કરીને આ મેળાને પૂજ્ય બ્રહ્મલીન હરિચરણદાસજી મહારાજના શુભાશીષ મળેલ છે અને એમના આશીર્વાદથી દર વર્ષે આ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. તો સર્વે ભાવિકોને, સૌ સંસ્થાઓને રામચરિત માનસ મંદિર રતન પર આ લોકમેળા માટે હાર્દિક નિમંત્રણ પાઠવે છે. જય સિયારામ. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે ઇગ્નુના રાજકોટ રિઝન્યુઅલ સેન્ટરનું ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2004થી આ યુનિવર્સિટીનું કાર્યાલય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યરત હતું, જેના રિઝન્યુઅલ સેન્ટરનું ગઈકાલે કણકોટ મેઇન રોડ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વર્ચ્યુઅલી જોડાઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 200થી પણ વધુ કોર્સ આ યુનિવર્સિટીમાં હાલ કાર્યરત છે, જેનાથી રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. નમસ્તે, મેં સુમિત્રા કુકરેતી, ઇગ્નુ મેં પ્રો વાઇસ ચાન્સલર હું. આજ હમ સબકે લીએ બહોત ખુશી કી બાત હૈ કે આજ ઇગ્નુ કે 4-4 રિજનલ સેન્ટર્સ કી બિલ્ડિંગ કા ઇનોગ્રેશન હો રહા હૈ, આઇઝોલ મેં, જોધપુર મેં, ત્રિવેન્દ્રમ મેં ઓર રાજકોટ મેં. બહોત લંબે સમય સે હમકો અપની સ્વયં કી બિલ્ડિંગ્સ કી પ્રતીક્ષા થી ઓર અભી તક યે સેન્ટર્સ રેન્ટેડ અપાર્ટમેન્ટ્સ મેં ચલતે થે ઓર આશા હૈ કી અપની બિલ્ડિંગ હોને કે બાદ બહોત સારી સમસ્યાએ સ્વતઃ સમાધાન હો જાયેગા ઓર ઉસકે બાદ હમ લોગો કા GER પહેલે સે કહીં અધિક બઢેગા ઓર ઇસી કે સાથ ઓનલાઈન શિક્ષા કી દૃષ્ટિ સે ઓર દૂસરી બહોત સારી સુવિધાએ હમ અપને સ્ટુડન્ટ્સ કો દે પાએંગે જો કી પહેલે હમે વો સુવિધાએ દેને મે થોડી પરેશાની કા સામના કરના પડતા થા. ઇગ્નુ કા સબસે બડા મેન્ડેટ હૈ કી જન જન તક શિક્ષા કો પહોંચાના ઓર રાજકોટ એક એસા ક્ષેત્ર હૈ જહાં કી જનતા કો શિક્ષા કી બહોત અધિક આવશ્યકતા હૈ ક્યોંકી ઇસ યે આસપાસ સુદૂર ગ્રામીણ અંચલ સે ભી છાત્ર યહાં પડને આતે હૈ ઓર અભી હમારી અપની બિલ્ડિંગ હોને સે જો કી વાસ્તવ મેં CPWD ને બહોત કમ સમય મેં બના કર દે દી હૈ ઇસસે હમ લોગ અપના મેન્ડેટ પૂરા કર પાએંગે ઓર જન જન તક શિક્ષા કા પ્રસાર કર પાએંગે. ગુણવત્તાપૂર્ણ શિક્ષા હમ દેકર સમાજ કે લીએ એક બહોત મહત્વપૂર્ણ યોગદાન ઇગ્નુ કર રહા હૈ ઓર આશા હૈ કી અપને રાજ ઇસ સેન્ટર કે દ્વારા રાજકોટ અપને ઇસ ઉદ્દેશ્ય મેં પૂરી તરહ સફલ હો પાએગા. મેરી બહોત બહોત શુભકામનાએ ઓર ઇસી કે સાથ મેં RD રાજકોટ કો ઓર ઇસસે જુડે હુએ સભી વ્યક્તિઓ કો, વિદ્યાર્થીઓ કો, સબકો બહોત બહોત બધાઈ દેતી હું ઓર અપની શુભકામનાએ દેતી હું. નમસ્તે, હું ડૉક્ટર રૂપલ કુબાવત, રિજિયોનલ ડાયરેક્ટર ઇન્ચાર્જ ઇગ્નુ રિજિયોનલ સેન્ટર રાજકોટ. આજે અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે કે માન્ય શિક્ષામંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીના હસ્તે અમારા રાજકોટ રિજિયોનલ સેન્ટરના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આની સાથે જ રાજકોટની સાથે જ જોધપુર, ત્રિવેન્દ્રમ અને આઇઝોલના ભવનનું પણ માન્ય શિક્ષામંત્રીજીના હસ્તે આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અને બહુ મને કહેતા એ ખૂબ જ ખુશી થાય છે કે 2021માં જ અમે ભૂમિપૂજન આ જગ્યા પર કરેલું હતું અને 2023માં અમે આ નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન અમારા માન્ય શિક્ષામંત્રીજીના હસ્તે થવા જઈ રહ્યું છે. તો આ તકે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ જે રિજિયોનલ સેન્ટર રાજકોટના અંડર આવનારો વિસ્તાર છે, એ વિસ્તારના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો જે છે એ આ અમારા રિજિયોનલ સેન્ટર થકી વધુ ને વધુ શિક્ષા પ્રાપ્ત કરે અને પોતાની પ્રગતિ આગળ વધારે. શિક્ષા
માં ઘણા બધા ઓપ્શન્સ જે છે ઇગ્નુ આપી રહ્યું છે, એનો લાભ લે અને પોતાની આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે. બધા વિદ્યાર્થી મિત્રોને અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના તમામ શિક્ષા પ્રેમી લોકોને હું અનુરોધ કરીશ કે એ ઇગ્નુમાંથી અભ્યાસ પોતાનો આગળ ધપાવે, આગળ વધારે અને પોતાની ઉત્તરોત્તર પ્રગતિ કરે. કારણ કે સરકાર જ્યારે આટલી સુંદર વ્યવસ્થા આપને આપી રહ્યું છે, આટલું આલિશાન ભવ્ય અને વિશાળ ઇગ્નુ રિજિયોનલ સેન્ટર આજે ઉદ્ઘાટિત થઈ રહ્યું છે, તો એ આપના સર્વના માટે છે. સરકારે ઇગ્નુની જે સ્થાપના છે એ જનજનના લોકો સુધી પહોંચાડવા માટે કરેલી છે, તો જનજન સુધી અમારું ઇગ્નુ પહોંચે અને વધારે ને વધારે લોકો, વધારે ને વધારે વિદ્યાર્થીઓ ઇગ્નુ સાથે જોડાય અને આપણે આપણા વિસ્તારને શિક્ષામાં વધારે ને વધારે મજબૂત કરીએ, એવા આશય સાથે હું માનનીય શિક્ષામંત્રીશ્રીનો અને અમારા કુલપતિ મહોદયે પ્રોફેસર નાગેશ્વરજીનો આ તકે આભાર માનું છું. ધન્યવાદ, નમસ્કાર. રાજકોટ રિજિયોનલ સેન્ટર 2008થી કાર્યરત છે જ, એટલે અત્યારે રાજકોટ રિજિયોનલ સેન્ટરની અંદર 224 જેટલા કાર્યક્રમો શરૂ છે, જેમાં બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, સર્ટિફિકેટ લેવલના પ્રોગ્રામ, ડિપ્લોમા પ્રોગ્રામ અને પીજી ડિપ્લોમા પ્રોગ્રામ ના ઘણા બધા ઓપ્શન્સ જે છે એ વિદ્યાર્થીઓ પાસે છે. કાર્યરત જે 2008થી રિજિયોનલ સેન્ટર છે, એટલા માટે બધી જ વ્યવસ્થાઓ આપણી શરૂ જ છે 2008થી. છતાં હવે અમે એને વધારે સારી રીતે આપી શકીશું, કારણ કે અમારી પાસે આટલું સરસ મજાનું ભવન છે. 73મા વન મહોત્સવની ઉજવણી પંચમહાલના જેપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ. પાવાગઢમાં અઢળક ઔષધિઓનો ખજાનો છે, જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2011માં લીધી અને રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી વિરાસત વન નાગરિકોને ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક હરસિદ્ધિ વનનું ઈ ખાતમુહૂર્ત કરાયું. પાવાગઢથી 6 કિલોમીટરના અંતરે જયપુરા ખાતે 1.1 હેક્ટર વિસ્તારમાં ગોધરા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું, જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું. સાથે વૃક્ષારોપણ પણ કરાયું હતું. વન મહોત્સવ ખાતે મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી કુબેર ડિંડોર, મંત્રી મુકેશ પટેલ, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ, પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી, આપણી ગુજરાતની પ્રાચીન રાજધાની ચાંપાનેર પાવાગઢની ઐતિહાસિક ભૂમિ પર પધાર્યા હતા. આ ભૂમિ આદિવાસી સમાજની અસ્મિતા, દરેક સમાજનું જ્યાં ધાર્મિક જે કેન્દ્ર છે, મહાકાળી માતાનું મંદિર છે અને એ ધરતી પર આજે વન કવચનું આજે લોકાર્પણ કર્યું અને એમાં 300 જેટલા વૃક્ષોનું વાવેતર અમારા ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓ છે એ અહીંયા જોવા મળશે. વિશેષ આપણી ગુજરાતની ધરતી પર 752 પ્રકારની પ્રજાતિઓ છે. આજના યુવાનો પ્રકૃતિની ગોદમાં ઓછા જાય છે, એટલે પ્રકૃતિને ઓળખતા નથી. આજના યુવાનોને ચાર 15-20 ગાડીઓના નામ યાદ રહે, કંપનીઓના નામ યાદ રહે, પણ વૃક્ષોના નામ યાદ રહેતા નથી. એવા સમયે આ પ્રકૃતિને ઓળખો, પ્રકૃતિની ગોદમાં જાઓ અને આપણું જે પર્યાવરણ છે એને જાળવણી માટે આપણે બધા જ સામૂહિક પ્રયાસ કરીને વૃક્ષોનું વાવેતર કરીએ. એક વ્યક્તિ એક વૃક્ષો વાવે તો હરિયાળી ક્રાંતિ સર્જાય. અને આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ક્લાઇમેટ ચેન્જનો જે વિભાગની સ્થાપના કરી અને પર્યાવરણ જાળવણી માટેના અથાગ પ્રયત્નો કર્યા અને એમના વલસાડ જિલ્લાના ઉમરગામ અને સંજાણ રેલવે સ્ટેશનને અમૃત ભારત રેલવે સ્ટેશન યોજનાનો લાભ મળતા આગામી 6 તારીખે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હાલ સંજાણ રેલવે સ્ટેશન પર ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ મંત્રી દર્શના જરદોશ અને કોલસા અને ખાણ રાજ્ય સરકાર મંત્રી રાવ દાનવે સહિત રેલવેના DRM હાજરી આપવાના છે. સંજાણ અને ઉમરગામ અને અતિ આધુનિક રેલવે સ્ટેશન સાથે થનારી કાયાપલટથી લોકોમાં આનંદ છવાયો છે. અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અમરેલીને બ્રોડગેજ મળે તે માટે એક અભિયાન ચાલી રહ્યું છે. અમરેલી આજે ઘણા સમયથી બ્રોડગેજ લાઇનથી વંચિત છે, ત્યારે અમરેલીની જનતાએ અવાજ ઉઠાવી પોતાની સવલતો પૂરી કરવા એક આહવાન કર્યું છે.
राजकमल चौक में 400-500 लोगों मिली भारत माता की जय नारा साथ रेली योजी कलेक्टर कचेरी खाते पहुंची मौखिक रजूआत करी आवेदन पाठव्यू। समग्र अभियान में अमरेली कांग्रेसे पण पोतानो संपूर्ण साथ आपवा शहर कांग्रेस प्रमुख संदीप पंड्याए जणाव्यू हतुं, तो पूर्व सांसद वीरजीभाए पण पोतानो अभिप्राय व्यक्त कर्यो हतो। मारुं नाम विपुल भट्टी छे अने अहीं अमरेली रहुं छुं, अमरेलीनो नागरिक छुं अने आज रोज अमरेली शहर जिल्लानी जनता ने जे जिल्लानी जे सौथी महत्वनी मांगणी छे ए छे ब्रॉडगेज। ए निर्विवाद वात छे, बधा लोको जाणे छे, ए काई कोईने कहेवानी जरूर ज नथी के ब्रॉडगेजनी जरूर छे। अने आपणा लोकप्रतिनिधिओ पण एना माटे रजूआत करे छे, पण आज सुधी कोई असरकारक परिणाम आव्युं नथी। जो कि आपणे एक ढसा જેતલસરવાળી લાઈન શરૂ થઈ, પણ અમરેલી શહેરને હજુ સુધી બ્રોડગેજ લાઈન મળી નથી। એટલા માટે સોશિયલ મીડિયામાં આજ સુધી જે અભિયાન હાલતું હતું, એને ગત રવિવારે થોડાક જે ઉત્સાહી લોકો હતા એ એક સાથે મળ્યા અને આની એક સમિતિ બનાવી કે ભાઈ ચાલો આપણે આની એક માંગણી કરીએ, અને સોશિયલ મીડિયાથી તો કંઈ થવાનું નથી, એટલે આપણે પ્રોપર રસ્તે આપણે આની રજૂઆત કરીએ અને વાત કરીએ, એટલે આપણી માંગણી છે એ કેન્દ્ર સરકાર સુધી જાય। એ અંતર્ગત આજે કોઈને પણ કોલ કર્યા વગર સોશિયલ મીડિયામાં એક અપીલ કરી હતી કે ભાઈ આજે આપણે બ્રોડગેજ માટે માનની કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જવાનું છે। એ માધ્યમથી અમરેલીના પ્રબુદ્ધ નાગરિકો, સેવાભાવી સજ્જનો અને શુભેચ્છક સામાન્ય જનસામાન્ય 500-700 લોકો રાજકમલ ચોકમાં એકત્ર થયા અને માનની કલેક્ટર સાહેબને આપણે આપણી લાગણી માગણી પહોંચાડી કે અમરેલીના બ્રોડગેજની જરૂર છે। અહીંયાથી 15-16 લાખ લોકો રહે છે અને બધાના રિલેટિવ છે, ભાઈઓ બહેનો આપણા યુવાનો બધા સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ રહે છે, વેપારીઓની પણ લાગણી છે, તો અમને બ્રોડગેજ આપો અને વહેલી તકે આપો, આ માટેની આ રજૂઆત અમે કરી છે અને આ માટે અમે મિશન બ્રોડગેજ અમરેલી નામથી સમિતિ બનાવી। કાર્યક્રમો જો લોકોની બહુ લાગણી પ્રબળ છે, માગણી પણ પ્રબળ છે અને જરૂરિયાત પણ પ્રબળ છે। તમે બ્રોડગેજ આવે, તમે સમજી લો કે અમરેલીના પાદરે જો બ્રોડગેજ હાલતી હોય ફાટ ફાટ કરતી ગાડી દેવો, અને કેટલા માણસોને આવવા જવામાં મજા આવી જાય, સસ્તા ભાડે જાય, ખૂતા ખૂતા જાય, એટલે લોકોની બધાની બહુ લાગણી માગણી છે। રોજ બધાને સુરત અમદાવાદ જવાનું હોય તો લોકો આના માટે જાગે, અમરેલી આમ જાગૃત જ છે, પણ છતાંય વધુ લોકો જોડાય ને આપણે બ્રોડગેજ મળવામાં પ્રાથમિકતા મળે એ માટે આ શ્રાવણ મહિનો છે, એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે પછી ગમે ત્યારે નાગનાથ મહાદેવ મંદિરે જનજાગૃતિ માટે ઘંટનાદનો કાર્યક્રમ રાખવો। મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે, હું અમરેલી શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું। આપણે વાત કરીએ કે લગભગ છેલ્લા 2 વર્ષથી સોશિયલ મીડિયા ઉપર બ્રોડગેજ અમરેલી નામનું એક મિશન ચાલુ હતું। અમરેલીના લોકોનો અવાજ સતત દબાતો હતો અને આની ચર્ચા હતી સોશિયલ મીડિયામાં કે ભાઈ અમરેલીમાં બ્રોડગેજ આવે તો અમરેલીને ફાયદો થાય એમ છે। મને દુઃખ સાથે કહેવું પડે છે આજ કે ગુજરાતનો સૌથી પછાત જિલ્લો હોય તો અમરેલી જિલ્લો છે, હજારો લોકો અહીંયાથી હિજરત કરે છે, લોકોના કામ ધંધા નથી કારણ કે અહીં કનેક્ટિવિટી નથી। ખરેખર તો આખા દેશમાં ગેજ પરિવર્તનની જ્યારે ઝુંબેશ ચાલુ છે ત્યારે લગભગ આખા ભારતમાં ગેજ પરિવર્તન થઈ ગયો છે, ત્યારે અમરેલી છે તે બ્રોડગેજથી વંચિત છે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલતી હતી। પછી અમરેલીના લોકો દ્વારા એક આ બિનરાજકીય ઝુંબેશ ચલાવવામાં આવી કે ભાઈ આપણે મિશન બ્રોડગેજ નામનું, એ લોકો પછી અઠવાડિયા પહેલાં કાંઈક એની મિટિંગ મળી હતી લોકોની, અને એ લોકોએ આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવાનો નિર્ધાર કર્યો હતો। એના પ્લાન મુજબ કાલે કોંગ્રેસ પક્ષ, જે હંમેશા પક્ષાપક્ષીથી દૂર રહી અને લોકોનો વિકાસ થાય, લોકોનો અવાજ બને તે માટે સતત પ્રયત્નો હોય છે, અમને તો કોંગ્રેસ પક્ષને અમરેલીનો વિકાસ થાય અને અમરેલીને બ્રોડગેજ મળે તે માટે જે આ બિનરાજકીય રીતે જે આંદોલન ચાલ્યું છે અમરેલી મિશન બ્રોડગેજને, અમરેલી કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ અમે ટેકો જાહેર કરીએ છીએ, પક્ષાપક્ષીથી દૂર રહી અને અમરેલીના વિકાસ માટે કોંગ્રેસ સતત તત્પર છે, અમે સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ। અમરેલીની ચિંતા કરનાર અમરેલી ગ્રુપે બ્રોડગેજ અમરેલીમાં આવે તે માટે જે જાગૃતિ શરૂ કરી અને ચળવળ ઊભી કરી છે તેને ખુલ્લો ટેકો જાહેર કરું છું। અમરેલીના સાંસદ તરીકે ઢસા જેતલ સર 2007માં બ્રોડગેજમાં રૂપાંતર કરાવ્યું, 2009ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે કોંગ્રેસ પક્ષમાં ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની ચૂંટણી લડ્યા હતા, ત્યારે ડૉક્ટર જીવરાજ મહેતા ચોકમાં મારા ભાષણમાં મેં કહ્યું હતું કે જીવરાજ મહેતાના સાનિધ્યમાં
डॉक्टर जीवराज मेहतानो सपनानो जिलो अमरेली जिलो बनावा माटेनो एक सपना साथे कामगिरी करवानी फरी वक्त अमरेली जनता मने जो तक आपसे मारा धर्मपत्नी ने सांसद तरीके चूंटीने मोकलशे तो अमरेली जनता ने खातरी आपूँ छू कि अमरेली पण बेरोजगारीमां रूपांतर थाय धमधम तो अमरेली थाय ते मारुं सपनुं हतुं पण चूंटाई न शक्यो तेना कारणे चूंटायेला सांसद तरीकेनी जेनी जवाबदारी हती तेओ निष्फळ गया छे त्यारे अमरेलीने जे आ चळवळ उपाड़ी छे तेने खुल्लो टेको जाहेर करूँ छूँ दिल्ली मुकामे होय रूबरू पहोंची शकूँ तेम न होय समर्थन जाहिर करूँ छूँ पीएस गोयलने जी पण मळवानो छूँ अपना गुजरातना सूरतना सांसद जगदोश जी ने अवारनवार मेळ्यो छूँ हजू पण मळीने अमरेली धमधमतू थाय लाठीथी ખીજડિયાથી અને ચિત્તલથી પણ જે આપણો જૂનો સોમનાથ રોજે રોજની આપણી ટ્રેન મળે અમદાવાદ જવા આવવા માટેની સારી ટ્રેનની સુવિધા મળે તે માટે પણ હું સતત મહેનત કરું છું. વિરોધ પક્ષે હોઉં અમરેલી જનતાને ખાતરી તો નથી આપી શકતો પરંતુ મારી ચિંતા અમરેલી માટે છે જ. ધારાસભ્ય તરીકે 5 વર્ષ ચૂંટાઈને કામગીરી કરવાની તક આપી ત્યારે પણ અમરેલી જિલ્લાને અને અમરેલી શહેરને ધારાસભ્ય લાઠીનો હોવા છતાં પણ જે રસ્તાઓ માટેની કામગીરીમાં પ્રાધાન્ય આપ્યું હતું તેમજ હજુ પણ આવી પ્રાધાન્ય આપવા માટેની મારી તૈયારી છે. અમરેલીયન ગ્રુપને હું ખૂબ અભિનંદન આપું છું કે તમે જાગૃત થયા. જાગે તેને જ કંઈક મળતું હોય છે, કહેવાય છે કે જાગે તેને પાડી મળે છે ને બે સૂઈ જાય તેને પાડો મળે છે. એટલે જે સૂઈ ગયેલાને ભલે પાડો મળે પણ આપ જાગ્યા છો ત્યારે અમરેલીના ભાગમાં ફરી વખત આપણું સ્વપ્નું સાકાર થશે તેના માટે જે કંઈ કરવાનું ઘટે તે કરવા માટે કોંગ્રેસ પક્ષ સાથે છે. હું પણ વ્યક્તિગત સાથે છું. અમારું આખું ગ્રુપ અને અમારી જે કોઈ કોંગ્રેસ સિદ્ધાંતોને માનનારા છે તે તમામ અમરેલીને આ સુવિધા મળે તેના માટે તત્પર છીએ. અબડાસાના નલિયામાં લોહાણા મહાજનવાડી ખાતે આયુર્વેદ હોમિયોપેથી કુદરતી ઉપચાર આ ઉપરાંત શરીરના તમામ રોગોની સારવાર માટેના મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150થી વધારે લોકોએ લાભ લીધો હતો. તે પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કેમ્પમાં શરીરના તમામ રોગોનું નિદાન કરીને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદને કાળા ચશ્મા પણ ફ્રી આપવામાં આવ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને આયુષ નિયામક શ્રી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ ભુજ વતી અમે અત્યારે આ કેમ્પ માટે નલિયા લોહાણા મહાજનવાડીમાં આજે રોજ આવ્યા છીએ અને હું ડૉક્ટર પરેશ સિદ્ધ મેડિકલ ઓફિસર સરકારી દવાખાનું હાજાપુર તાલુકો ભુજ અને ડૉક્ટર પિયુષભાઈ ત્રિવેદી જે જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં આયુર્વેદિક ઓપીડીમાં ફરજ બજાવે છે અને અમારી સાથે ડૉક્ટર મનીષ ત્રિવેદી એ રામપર લોહા નખત્રાણા ખાતે ફરજ બજાવે છે તથા ડૉક્ટર પ્રતિક્ષાબેન પવાર એ ભુજમાં માનવ જ્યોત છે ત્યાં હોમિયોપેથી ઓપીડી છે ત્યાં એ ફરજ બજાવે છે. અત્યારે અમે અહીંયા નલિયામાં જે અત્યારે જે સિઝનેબલ જે ફ્લૂ કે બીજા જે ઋતુજન્ય જે રોગચાળો ન થાય એને એના સંશમન માટે અને આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર માટે અમે અહીંયા અત્યારે આવ્યા છીએ અને અમે આ આરોપીની વસ્તુઓ કબજે કરી તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનામાં બે વ્યક્તિઓ નવીન પરમાર અને કૌશિક ડાભી બંનેને પોલીસે દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના સંદીપની પત્ની સાથેના આડા સંબંધોને કારણે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગઈકાલે અલારસા ગામની એક સીમમાં સુરેશભાઈ પટેલના ખેતરમાં એક ડેડ બોડી મળેલું. પોલીસે તપાસ કરતાં તે સંદીપભાઈ પટેલ અલારસાના હોવાનું જાણવા મળેલું. તેના ભાઈ અંકિત પટેલની ફરિયાદના આધારે મર્ડરનો ગુનો દાખલ કરેલો. મરણજનાની પાસે જે મોબાઈલ મળી ગયો આવેલો તેમાં લાસ્ટ જે કોન્ટેક કરેલો તે વ્યક્તિની ડિટેલમાં તપાસ કરી અને સાથે ત્યાં એક શંકાસ્પદ મોટરસાયકલ મળી આવેલું. આ બંનેની તપાસ કરતાં એક નવીનભાઈ પરમાર જે આશીના રહેવાસી છે તેણે તેની જોડે સંપર્ક કરેલો. તેની પણ પૂછપરછ કરી અને તેની જોડે કૌશિક કનુભાઈ ડાભી જેનો મિત્ર હોય બંને જણાએ રાત્રિના આવીને મરણ જનારને મોબાઈલથી કોન્ટેક્ટ કરી અને ખેતર પર બોલાવેલો. બોલાવવાનું કારણ એ હતું કે મરણ જનારને 1.75 લાખ રૂપિયા વિદેશ જવા માટે એક વ્યક્તિને આપેલા
એ પરત લેવા માટે આ નવીનની મદદ લેવી હતી એટલે નવીને તેને બોલાવેલો અને તે બધી વાતચીત કરેલી એવું હાલમાં આરોપી જણાવે છે. અને ત્યારબાદ કોઈ એવો બનાવ બન્યો કે જેનાથી લોખંડની એંગલ વડે માથાના પાછળના ભાગે 3 ઘા મારેલા છે અને ત્યાં સ્પોટ પર જ મૃત્યુ થયું છે. સાથે કૌશિક કનુભાઈએ મદદગારી કરેલી છે અને બાઇક પર બંને જણા ભાગવાની કોશિશ કરેલી છે અને મરણ જનારે એક ચેઇન પણ પહેરેલો હતો તે પણ ખેંચેલો છે. ચેઇનનો ટુકડો મળી આવ્યો છે, આગળનો પાર્ટ મળ્યો નથી. એ દિશામાં તપાસ ચાલુ છે. હાલમાં ત્રીજા કોઈ વ્યક્તિ આમાં સંકળાયેલ છે કે કેમ એ પણ હાલમાં એ દિશામાં જોઈએ છે. અને આરોપીએ મરણ જનાર સાથે ત્યાં કોઈ એવું શારીરિક કૃત્ય કર્યું હોય તેવી ફિઝિકલી દેખાય છે, પણ મેડિકલી એવા કોઈ પુરાવા મળ્યા નથી. આરોપીના મોબાઈલ અને મરણ જનારના મોબાઈલના આધારે તેમજ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મરણ જનારની જે પત્ની છે તેની જોડે સંદીપે 2.5 વર્ષ પહેલાં લગ્ન કરેલા પરિવારની ઈચ્છા વગર, જે એની પત્ની છે તેના ઘેર આરોપી વર્ષો પહેલાં કાર ડ્રાઇવિંગ કરતો હતો અને તેમના ઘેર લેવા મૂકવાની વ્યવસ્થા કરતો હતો, જેથી આરોપીને મરણ જનારની પત્ની સાથે નજર મળી ગઈ હતી એવું હાલમાં જણાય છે. બંને વચ્ચેની કોલ ડિટેલના આધારે પણ થોડું તે દિશામાં તપાસ ચાલે છે. એટલે એવું બની શકે કે સંદીપના મૃત્યુ બાદ આરોપીને મરણ જનારની પત્ની સાથેના કોઈ એવા ભવિષ્યના સંબંધો બાંધવાની કોઈ ઈચ્છા હોય. એ લોખંડની એંગલ લઈને આવેલા, એ સાથે જ લઈને આવેલા અને તેમણે કોઈ જગ્યાએ ફેંકેલી છે. મતલબ બંને આરોપીઓએ કાલે બનાવના દિવસે સાંજે જ આ અગાઉ પૂર્વ આયોજિત કર્યું હોય કાવતરું, તે દિશામાં હાલમાં લાગી રહ્યું છે. જે પ્રમાણે ડેડ બોડી પડેલી અને મરણ જનારને જે માથાના પાછળના ભાગે ઈજા થયેલી તે દિશામાં પોલીસ અધિક્ષક સાહેબે પણ વિઝિટ કરેલી અને અમે અને તપાસ કરનાર PI સિંધવ અને LCBની ટીમોને અમુક જે શંકા લાગી હતી, ઈજાના પ્રકારો, પછી મરણ જનારનો મોબાઈલમાં જે છેલ્લે મેસેજ મળ્યો તે, અને એક મોટરસાયકલ જાળીમાં છુપાયેલું પડ્યું હતું, આ 3ની ડિટેલમાં તપાસ કરતા અમને કડી મળી ગઈ હતી. અને પછી અમે જે અર્જન્ટ CDR મંગાવ્યા એમાં મરણ જનારના ઘણા બધા મેસેજને કોલ મળી આવ્યા, જે આધારે બંને આરોપીઓએ પોલીસને તમામ હકીકત કબૂલી આપી છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો આપ. નમસ્કાર.